हेलो फ्रेंड्स, आई एम देविका छानी फ्रॉम ग्रैंड मंच विद्यापीठ महुआ। फिर एक बार वीडियो प्लेटफॉर्म में आपनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे छेलू दर्शन पोयम जे छे पूर्ण करवाना छे। ग्या लेशननी अंदर छेलू दर्शन पोयम आपणे आखो आस्वाद कर्यो, पण आपणी भाषामां कर्यो। अहीं आस्वाद समजूती आपेली छे, ए समजूतीने आपणे आजे समजवानी छे। ગયા વખતે જોયું કે રામનારાયણ વિશ્વનાથ પાઠકના પ્રથમ પત્નીના મૃત્યુ પ્રસંગે રામનારાયણ વિશ્વનાથ પાઠક કે જે પોતે જે કવિ છે અને એ પોતાના મૃત્યુના પ્રસંગ પોતાના પત્નીના મૃત્યુના પ્રસંગે સરસ મજાનું કાવ્ય લખે છે। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય આપણું જ નહીં ગુજરાતી ભાષા સાહિત્યનું અણમોલ કાવ્ય છે। શા માટે અણમોલ કાવ્ય છે તો એમ કહી શકાય કે આપણામાં એક એવી વ્યાખ્યા, શું આપણા માટે મૃત્યુની વ્યાખ્યા અને મૃત્યુના પ્રસંગો યાદ કરીએ તો આપણને શું યાદ આવે? તો કે કોઈ પણનું મૃત્યુ થાય તો બધી જ વિધિ જે તે ધર્મના વ્યક્તિ હોય એ પ્રમાણે થાય। વિધિ વખતે સ્વજનો આક્રંદ કરતા હોય, રડતા હોય, બહુ જ રડતા હોય, રોકકળ હોય, બધાએ આછા કલરના કહેવાય ને કે આમ બ્લેક ને એવા વ્હાઈટ ને એવા કલરના કપડાં પહેર્યા હોય, શોક દરેક જગ્યાએથી વરસતો હોય। આપણા માટે મૃત્યુની વ્યાખ્યા, મૃત્યુના પ્રસંગનું વર્ણન આ છે। જેવી રીતે લગ્નના પ્રસંગનું વર્ણન કહીએ તો આપણે શું કહીએ? સરસ મજાનો માંડવો હોય, આસોપાલવના પાન બાંધેલા હોય, ગણપતિની સ્થાપના થયેલી હોય, બધા લાલ પીળા કપડામાં તહે સજી ધજીને અત્તર બત્તર છાંટીને બેઠા હોય, આ બધી માહોલ લગ્નનો છે। એની સામો વિરોધી માહોલ મૃત્યુનો છે। પણ આ કાવ્ય મહત્વનું શું કામ છે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠકે અહીંયા મૃત્યુને પ્રસંગ કીધો છે, કે મૃત્યુ છે ને એ પ્રસંગ છે, એને 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 ઉજવો, જેમ તહેવાર ઉજવો છો એમ મૃત્યુના પ્રસંગને ઉજવો। કેમ કે જે માણસ મરે છે ને એનો એ છેલ્લો પ્રસંગ છે, કોઈ પણનું મૃત્યુ થાય તો એ વ્યક્તિનો એ છેલ્લો પ્રસંગ છે, અને એ છેલ્લા પ્રસંગની ધામધૂમમાં કોઈ કમી ન રહી જાય એવી વાત અહીં રામનારાયણ વિશ્વનાથ પાઠક કરે છે। તો અહીં ધમાલ ન કરો જરાય નહીં, નયન વિના થશો, આખી અલગ સમાજથી અલગ વાત છે। કોઈ ધમાલ રોકકળ ધમપછાડા નથી કરવાના। જે વ્યક્તિ જઈ રહી છે એને જે કાંઈ જોતી હોય છેલ્લી વસ્તુ એ સરસ રીતે અર્પણ કરો, છેલ્લું એનું દર્શન કરો અને પછી એને સ્વસ્થતાની સાથે અલવિદા કરો। એટલે લેખક એમ નથી કહેતા કે મને રડવું નથી આવતું, જો એટલે એ બીજી લાઈનમાં કહે છે કે નયન વારી થંભો જરા, નયન એટલે આંખ, વારી એટલે પાણી, આંખના પાણીને કહે છે અઘરું છે કોઈ વ્યક્તિને અલવિદા કેવું, રડવું આવે સ્વાભાવિક છે પણ રડવાનું નથી। શા માટે? આપણે રડશું તો જનારા આત્મા દુઃખી થશે, છેલ્લું દર્શન બરાબર નહીં કરી શકીએ। ઘણીવાર તો મિત્રો એટલી બધી લાગણીની ભાવુકતા થઈ જતી હોય છે કે એને એનાથી છેલ્લું દર્શન કરવા જ દેવામાં નથી આવતું, કેમ કે વધારે રડે। તો અહીં અસ્વસ્થતાને કારણે આપણે આપણા સ્વજનનું છેલ્લું દર્શન ન કરી શકીએ એવું ન બને, એટલા માટે લેખક જે છે એ એવું કહે છે કે તમારે સ્વસ્થતા જાળવવાની છે। તો ચાલો મિત્રો, હવે આપણો નાનકડો પાઠ જ આ પોયમનો બાકી છે, થોડું અગાઉનું રિપીટ કરીએ છીએ, ત્યાંથી થોડું અગાઉથી શરૂ કરીએ અને પછી કાવ્યને આજ પૂરું કરીએ। તો આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે, અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી, એના પૂજનનું છે। સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે, કૃતાર્થતા પ્રેરણાનું દર્શન છે। દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો છે એ કેના છે? આદરના છે, ભક્તિના છે, તે પ્રગટ થાય છે। જો એની પત્ની છે, એ સૌંદર્ય દર્શન પત્નીનું કરવાનું છે, પણ એક દેવી તરીકે એ કૃતાર્થ ભાવ ભગવાનના કેમ દર્શન કરીએ? જો કાવ્યનું નામ છે ને સૌંદર્ય પાન એવું એવું કંઈ ન આપ્યો, દર્શન શબ્દ આપ્યો। દર્શન શબ્દ વિદ્યાર્થી મિત્રો એના અધ્યાસો કાઢવા હોય તો શું થાય? ભક્તિના નીકળે છે, એમાંથી ભગવાનનો ભાવ પ્રગટ થાય છે, ભગવાનના કેમ આપણે આભાર વ્યક્ત કરતા દર્શન કરીએ, એવા દર્શન અહીંયા પત્નીના કરવાનું કહે છે। તો અહીં લેખકનો અધ્યાત્મ ભાવ પ્રગટે છે કે આખી જિંદગી જે પત્નીએ એને સુખ દુઃખમાં સાથ આપ્યો છે એ ઈશ્વર તુલ્ય છે, અને આપણે બધાને ખબર છે કે માણસ મૃત થયા પછી આપણે એ એ સુખન ગણાય છે। આપણે કોઈ સારું કામ કરવા જતા હોય, જનાદો સામો મળે કે કોઈ શમશાન યાત્રાનો રથ સામો મળે તો એ સારી વસ્તુ છે,
એ પવિત્રતાને ધારણ કરે છે એનો પાર્થિવ દેહ, અને પછી એની છેલ્લી સફર હોય છે. અને એ છેલ્લી સફરની જે વિધિ છે એમાં કંઈ ખોટ ન આવે એ માટે કવિ રડવાની ના પાડે છે. અહીં દર્શન શબ્દનો ઉપયોગ કરી ભક્તિની વાત છે, અધ્યાત્મની વાત છે. મિત્રો, આ અગાઉના લેક્ચરમાં આપણે થઈ ગયું છે, પણ ફરી રિપીટ કરીએ ને એટલે આખો લેશન તમને વધારે સરસ રીતે સમજાય છે. તો અહીં લેખક દર્શન કરવાનું કહે છે, એમાં કેનો ભાવ રહેલો છે? તો તમારે શું લખવાનું છે? ભક્તિનો ભાવ, કૃતાર્થતાનો ભાવ, એ ભગવાન જેવા હવે બની જાય છે એટલે એના દર્શન કરવાના છે. અગ્રુ દીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરે ધરવાનું કહે છે. જો મિત્રો, આ બધી વસ્તુ છે ને ભગવાનની સામગ્રીની પૂજા અર્ચનાની છે. એ કવિ લેખક છેલ્લે છે ને સૌંદર્યતાનો ભાવ દૂર થઈ જાય છે. કોઈ નવી પરણેતર હોય તો એને તો મહેંદી હોય, ઝાંઝર હોય, પાનેતર હોય, પણ હવે હવે અધ્યાત્મ તરફ લેખક વળી જાય છે. એ ભગવાનનું રૂપ ધરી ચૂકી છે એ સ્ત્રી, એટલે એને અગ્રુદ, એ પાનેતર ને એ તો બધું ખરું જ કે સૌભાગ્યવતીની સાથે જાય છે, પણ મહત્વ હવે શેનું છે? દીપનું છે, હવે ચંદનનું. હવે એ દેહને મહેંદીની જરૂર નથી, વધારે ચંદનની જરૂર છે. અગરુ, દીપ, કુમકુમ, કુસુમ, શ્રીફળ આ બધી જ વસ્તુ આપણે મંદિરે ધરીએ છીએ. તો અહીં આવી પવિત્રતા, આવી પાવનતા લેખક પત્નીના છેલ્લા દર્શનમાં કરવા માંગે છે. તે બધી પૂજન અર્ચનની સામગ્રી છે. સુંદરીને સ્થાને સૌંદર્ય, અને તે પણ પૂજનીય, પવિત્ર અને માંગલ્યોગ્ય છે. હવે કવિને પોતાની પત્ની સુંદરી નથી લાગતી, છેલ્લો શબ્દ ભલે સુંદરી, પણ સૌંદર્ય કરતા એમાં પવિત્રતા છે, મંગલતા છે, અને દેવી જેવી પૂજવાને યોગ્ય છે. હવે એ શરીર જે છે ઈશ્વરને મળવા જઈ રહ્યું છે, પંચ મહાભૂતોમાં વિલીન થઈ રહ્યું છે, એની ઘડી છે. એ ઘડીને આપણે રડી કકળી અને કંઈ આડાવળી ના થઈ જાય એ સમય એ જોવાનો છે. કેમ કે સમય તો પકડાવવાનો નથી, એ સમય જતો રહેશે, પછી એ પસ્તાવો ન રહે એ બાબતની વાત છે. જગતને પ્રસન્ન મંગલ ત્યાં ભર્યું કરનારા સૌંદર્ય તેથી મહિમાવંત છે. અંત સુધી વિકસતું રહેલું, કદી ક્ષય ન પામેલું આ સૌંદર્ય વિભૂતિરૂપ છે, અને આવો પૂર્જ અર્ધ્ય જ ઘટે. દુનિયાવી રીત મુજબ મૃત વ્યક્તિનું કશુંક સ્મૃતિચિહ્ન એના અંગ પરથી લેવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર થાય, માટે એ પણ અનુચિત. એનું હૃદયમાં જે સ્થાન છે તે જ પૂરતું છે, તે જ ઇષ્ટ છે. આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે, અને એને માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર. આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાની મંગલ બનાવી દે છે. લેખક એમ કહે છે ઘણા વ્યક્તિઓ એનું સ્મરણ ચિહ્ન કંઈક લઈ લે, પણ લેખક એમ કહે છે હૃદયમાં જે સ્મરણો છે એ પૂરતા છે. મારે મારી પત્નીને કોઈ ચિહ્ન એના અંગ ઉપરથી લેવું નથી, એના અંગને બરાબર સજાવીને એને છેલ્લો આવજો કહેવું છે. તો આ પણ એક ઉત્તમ આદરણીય ભાવ છે એ વ્યક્ત થયો છે. સોનેટના છેલ્લા યુગ્મમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી આપી છે. અગ્નિની સાક્ષીએ જેનું મિલન થયું હોય તે જ અગ્નિની સાક્ષી જુદા પડી રહ્યા છે. અગ્નિનું સાક્ષિત્વ એ મંગલતાનું સૂચક છે. અંતિમ સંસ્કારમાં અગ્નિના કવિ સાક્ષિત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી દીધી છે. બહુ સરસ સોનેટની છેલ્લી લાઈન છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વખતે ચોરીના ચાર ફેરા અગ્નિદેવની સાક્ષીએ ફેરવવામાં આવે છે. એ જ હિન્દુ સંસ્કૃતિ મુજબ મૃત્યુ સમયે અગ્નિદાહ દઈ અને પૂર્ણ થાય છે. તો શું કહે છે? અગ્નિની સાક્ષીએ ભેગા થયા અને હે સુંદરી, હે પ્રિય, હે પૂજનીય, અગ્નિની સાક્ષી જુદા પડવાના છીએ. તો કેટલું સરસ વાત કવિએ રજૂ કરી. કાવ્ય આરંભાયું મનની ભારે અસ્વસ્થતાના સૂચનથી, પરંતુ એ લાગણી તો સૂચનરૂપે જ રહી. કાવ્યમાં વસ્તુતઃ આલેખાયેલો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ, અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર, એટલે સમગ્ર કાવ્ય ભાવમય છે. એ ભાવદશા વિશિષ્ટ છે. મૃત્યુ વિશે કાવ્યોમાં તો એ વિરલ છે, એની પાછળ એક નૂતન જીવનદ્રષ્ટિ પ્રેરણા પડેલી છે. આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. રામનારાયણ માનતા કે
કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે. કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા રામનારાયણનો એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થયો છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કાવ્ય છે, એનો આસ્વાદ કોઠારી સાહેબી કરેલો છે. તો રામનારાયણ વિશ્વનાથની ભાષા કઈ જેવી તેવી હોય નહીં. શરૂઆતમાં આપણને એવું લાગ્યું કે કાવ્યની જેમ જેમ પંક્તિ વાંચતા જશું ને એમ રોકકળ વધતી જશે, કેમ કે છેલ્લું દર્શન છે. જેમ જેમ કાવ્યમાં આગળ જતા ગયા એમ તો મંગલતા આવતી. લેખક આપણને સમજાવતા જાય છે કે હવે રડો નહીં, આ કામ કરો, રડો નહીં, આમ કરો, આમ કરો. તો આ એક મૃત્યુ કાવ્યની વિશેષતા કહેવાય ને મિત્રો. મૃત્યુ કાવ્યમાં તો વધારે શોક ભાવ વધારે હોય, વાંચનાર પણ ગળગળો થઈ જાય એવી વાત હોય. અહીં તો વાંચનારને આશ્વાસન મળે છે, વાંચનાર એક વાસ્તવિક સત્યને સ્વીકારતો થાય છે કે ભાઈ હા, મૃત્યુ તો સ્વીકારવું જ પડશે. તો અહીં એ રામનારાયણ વિશ્વનાથ પાઠકની શું કહી શકાય મહત્તા. કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે, પણ કાવ્યમાં સંબોધ્ય વલદાયા કરે છે. પહેલા ચતુષ્કમાં સંબોધ્ય છે આંખો, બીજા અને ત્રીજા ચતુષ્કમાં મૃત વ્યક્તિના સ્વજનો જેમાં કવિનો પણ સમાવેશ થાય અને એમના મન સંબોધ્ય હોવાનું જણાય છે. છેલ્લા યુગ્મકની પહેલી લીટીમાં અગ્નિને સંબોધન છે, તો બીજી લીટીમાં સુંદરીને મૃત પત્નીને સંબોધન છે. સંબોધનની આ પલટાતી તરાહ કાવ્યમાં જરાય બાધક બનતી નથી, ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યથી કાવ્ય વધારે સભર ને સજીવનતા ભર્યું ભાસે છે. વળી પહેલી બાર લીટીમાં તો મુખ્ય વાક્ય રચના યાજ્ઞાર્થની છે, એમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી રીતે વર્તવા પ્રેરતા અધિમન સુપરમાઇન્ડના જાણે આદેશો જણાય છે. કાવ્યના કેન્દ્રીય ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે. કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે. મિત્રો, થોડી ભાષા ટફ છે આ પેરેગ્રાફની, એ ભાષામાં ના પડો તમે, બરાબર. હું તમને મારી ભાષામાં સમજાવું, તમારે એ જ ભાષામાં લખવાનું છે. કેમ કે કોઠારી સાહેબ આ વાત કરતા હોય તો એ એના લેવલ પ્રમાણે કરે, આપણે એનો ભાવ લેવાનો છે. ભાષા ના લઈ શકીએ તો વાંધો નથી, પણ ભાવ પૂરેપૂરો લઈ લેવાનો છે. હવે અહીંયા શું કીધું છે, અધ્યાત્મ તરફ કાવ્ય વયું ગયું છે. મુખ્ય વાત આ કેવી છે લેખકની, અહીં લેખકને શું કહેવું છે કે અધ્યાત્મ ભાવ તરફ કાવ્ય જાય છે. તો એ મેં તમને પહેલાં સમજાવ્યું કેમ સુંદરી શબ્દ આપણને એવું લાગે કે લેખક પ્રણય રાગમાં પડી ગયા છે, પણ નહીં. દીપ, દીપ, કુમકુમ, શ્રીફળ આ બધી વાત આવે છે એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે લેખક છે ને એ અધ્યાત્મના સૌંદર્યની વાત કરે છે. અહીં એની પત્ની હવે એને દેવી જેવી એનામાં સુંદરતા દેખાય છે, પ્રણામ કરવા યોગ્ય સુંદરતા દેખાય છે. ધીમે 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 લેખક જે છે એ પોતાની પત્નીને એક અધ્યાત્મ દેશ તરફ લઈ જાય છે. તો આ વાત અહીં કરવામાં આવે છે. કાવ્યની ભાષા બી વ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિકતા ભરી છે. સ્વસ્થ એટલે કે આમ ઘણી વખત આપણે કોઈને મૃત્યુમાં એટલા બધા માણસો અસ્વસ્થ થઈ જતા હોય ને કે ખબર જ નથી રહેતી કે શું વિધિ થાય છે. જે કોઈ કરાવવા આવ્યું હોય, ગોર હોય, પંડિત હોય, જે હોય, મૌલાના હોય, જે પણ હોય, એ શું બોલી રહ્યા છે કશી ખબર નથી આપણને. તો અહીંયા આપણી અસ્વસ્થતા કહેવાય. તો અહીંયા એવું નથી, લેખક બધું સાંભળે છે, વ્યવસ્થિત એના પત્નીના છેલ્લા દર્શન કરે છે. બધું સ્વાભાવિક છે, બધું સરસ રીતે સહજ રીતે થાય છે. ન ઉર્મિરંગી ને વિચારઘન, પદાવલી નથી, સંસ્કૃત આઢ્ય નથી, નથી ગ્રામ્ય, ઘડી બઘડી કે થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને પોષે છે. બહુ સંસ્કૃતની ભાષા નથી, બહુ ઉર્મિરંગી ભાષા નથી, બહુ વિચારોના ગહન અધ્યાસો નથી, બહુ અઘરી પદાવલી નથી. કેવા સરસ શબ્દ છે, ઘડી બે ઘડી થીએ, આપણે બોલચાલની ભાષા લેખકે વાપરી છે આ પેરેગ્રાફમાં. એમ કેવું છે, થોડા અઘરા શબ્દ તમે કીધું, કહેવાનું એમ છે લેખકે ભાષા સાદી સરળ પ્રયોગી છે. આ વાત આ બે લાઇનમાં આવે છે. ચાલો આગળ હવે જોઈએ. એક ધમાલ શબ્દ એવો છે કે જે કદાચ કોઈની પ્રસન્નતાથી વહેતા આ વાક પ્રવાહને સ્ખલિત કરતા નાનકડા પથ્થર રૂપે ભાસે, એ આવ્યો છે. સ્વજનોના સાંભ્રમ ભરી વ્યાકુળ મનોદશાથી થતા રોકકળ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા પણ ધમાલ શબ્દ આપણી ભાષાના સાહચર્ય એવા છે કે આ પ્રસંગના સ્વજનોના વર્તન માટે એ શબ્દ
કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય. પણ લેખક થોડોક ધમાલ શબ્દનો વિરોધ વ્યક્ત કરે છે કે હજી જો આ કાવ્યમાં ધમાલ શબ્દ ન મૂક્યો હોત ને તો વધારે સ્વસ્થ કાવ્ય કહેવાય. ધમાલ શબ્દ થોડોક આમ આપણી અસ્વસ્થતા સૂચવે છે. એક નાનકડો શબ્દ નાનકડા પથ્થર જેવો લાગે, બાકી કોઈ શબ્દ એવા નથી કે આપણને અસ્વસ્થ કરી મૂકે. આશ્વાસનરૂપી શબ્દો છે. જો આપણી આપણી ઘરે ઘણી એવું થતું હોય કે આપણે ઘરે કોઈ આપણે દરેકના ઘરે મૃત્યુ પ્રસંગ આવતા જ હોય છે, મૃત્યુ વગરનું કોઈ ઘર હોય જ નહીં મિત્રો, ત્યારે બધા આપણને ખરખરો આપણે શબ્દ વાપરીએ છીએ. કાઠિયાવાડી કોઈ કરવા આવે ને ખરખરો તો એટલો આક્રંદ સાથે કરે કે આપણે આપણું દુઃખ બમણું થઈ જાય. કોક એટલો સરસ શિષ્ટતાથી સભ્યતાથી રડ્યા વગર શબ્દાથી શબ્દોથી સમજાવટથી કરે. તો અહીં લેખકે આપણને એવું શબ્દોથી સમજાવટ જેવું કાવ્ય છે આપણને આમ એવી રીતે આમ કહેવાય ને લાગણી ભીના નથી કરી દીધા, ભાવુક નથી કરી દીધા. તો અહીં એક શબ્દ થોડોક અયોગ્ય લાગે છે. કોને? કોઠારી સાહેબને. કોનો? રાવી ભટ્ટ. તો અહીં આપણને ધમાલ શબ્દની થોડીક ચર્ચા કરી છે. સહજ ઉર્મિલ વર્તનને વર્ણવવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી. જોતો તો સુવાત્યા એ કાવ્યની શૃંગારની આબોહવામાં બીછાનો શબ્દ સુરેશ જોશીને ખૂચ્યો હતો એ અહીં યાદ આવે છે. રામનારાયણની કવિતામાં આમ શબ્દ વિવેક થોડો ચર્ચાસ્પદ બને એવા સ્થાનો જડી જોવાની કૌતુકવૃત્તિ હોય અથવા બોલચાલની ભાષા માટેનો અપ્રસંગે પ્રવર્તો પક્ષપાત હોય અથવા તો કવિનો શબ્દ સંસ્કાર જ એવો હોય એવા કેટલાક સાહચર્યો એમને બાધક ન બને. એકાદો શબ્દ હોય ને તો કંઈ કવિતાની ભાવસૃષ્ટિને મારી ન નાખે, શબ્દોને ગોઠવવા કંઈ સહેલા નથી. તો અહીંયા હા, લેખકને ધમાલ શબ્દ નથી ગમતો, એમ કહે છે કદાચ બીજો શબ્દ વાપરો તો વધારે સારું થાય. પણ એક નાનકડા શબ્દથી કાવ્યની જે ભાવસૃષ્ટિ છે એની ઉપર કંઈ અસર થઈ નથી એ લેખકે પોતે નોંધ્યું છે નિખાલસ પણ. તો અહીં સરસ મજાનું કાવ્ય છે, એનો આસ્વાદ લેખકની ભાષામાં આપણે પણ કર્યો, આપણી ભાષામાં આસ્વાદ કર્યો. મિત્રો આ કાવ્યમાં આપણે બે આસ્વાદ કર્યા છે. એક મેં મૌલિક કરાવ્યો આગળ જે તમને પ્રશ્ન જવાબમાં કામ લાગશે, એક થોડોક લેખકની ભાષામાં એને સમજાવ્યું. આસ્વાદ એટલે લેખકે સમજાવેલું કાવ્ય. તો પણ મૃત્યુ નિમિત્તક છતાં મંગલ જીવન રસ્તે છલકતું, છેલ્લું દર્શન રામનારાયણનું જ નહીં પણ કોનું મેં તમને પહેલાંય કીધું, ગુજરાતી સાહિત્યના એક અનન્ય કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે. આ એવું ગુજરાતી મૃત્યુ કાવ્ય છે કે આપણને ખરેખર પ્રભાવિત કરે છે. ફારબસ ગુજરાતી સભા ત્રૈમાસિક છે, એમાંથી લેવામાં આવ્યું છે. થોડા શબ્દ સમજૂતી જોઈએ તો નયન નયન, કુમકુમ કંકુ, અણમૂલ અમૂલ્ય, સમીપ નજીક અથવા પાસે, માંગલ્ય એટલે શુભ અને કલ્યાણ, સુહાગી એટલે સુભાગી સુખી. યેથી મિત્રો આમ અહીં આપણે રામનારાયણ વિશ્વનાથ પાઠકની પ્રથમ પત્નીના મૃત્યુ પ્રસંગે લખાયેલું કાવ્ય છેલ્લું દર્શન જોયું અહીં પૂર્ણ કરીએ છીએ. સાથોસાથ કાવ્યનો આસ્વાદ પણ આપણે માણ્યો. થોડા પ્રશ્ન આપણે જોઈએ તો અઘરા નથી આવી જાય એવા છે. કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે? બહુ સહેલો છે જવાબ, તમારી સામે જ છે, પોતાની પત્નીને. કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? બહુ સહેલો છે જવાબ, પત્ની મૃત્યુ પામી છે એટલે. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? તમને તરત આવડી જવું જોઈએ, અગ્નિદેવ. કેવી રીતે? લગ્ન એટલે કે મિલન, મૃત્યુ એટલે વિયોગ. લગ્ન વખતે ચોરીના ચાર ફેરામાં અગ્નિદેવ હોય, વિયોગમાં અગ્નિદાહ આપતી વખતે અગ્નિદેવ હોય. પછી કાવ્યમાં શો ભાવ સમાયેલ છે? મૃત્યુના માંગલ્યનો ભાવ સમાયેલ છે, યાદ રાખજો. મૃત્યુની કહેવાય ને રોકકળાટવાળી ભાવના, શોક ભાવના નથી, મૃત્યુને મંગલતા સાથે જોડી દીધું છે લેખકે, સ્વીકારી લીધું છે મૃત્યુ. આપણે સ્વીકારીએ છીએ પણ રોકકળ ધમપછાડા કર્યા પછી આપણે સ્વીકારીએ છીએ. કોઈ માણસના મૃત્યુ પછી આપણે સતત વર્ષ દિવસ તો રડતા નથી. મનુષ્યની જેની જ્ઞાનની કેપેસિટી જેવી જેની જેવી જેની હૃદયની ક્ષમતા એ પ્રમાણે મૃત્યુને સ્વીકારે. કોઈ માણસના ઘરે મૃત્યુ થયું હોય તો ભાઈ છે એ ચાર કલાક પછી સ્વસ્થ જણાય, એના ભાઈના મૃત્યુને સ્વીકારી લે.
પત્ની છે એ કદાચ 4 મહિના 5 મહિના પણ થાય એને સ્વીકારતા, પછી એ રડવાનું છોડી દેશે ધીમે ધીમે. એ ટૂંકમાં એ સ્વીકારી લે છે. આપણે બધાને મૃત્યુને સ્વીકારવું તો પડે જ મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય મૃત્યુનો સ્વીકાર જ છે, બીજો કોઈ ઓપ્શન જ નથી. કોઈના ઘરમાં મૃત્યુ થાય તમે શું ભગવાન સાથે તર્ક દલીલ કરવાના, સ્વીકારી લેવાનું. પણ દરેકની સ્વીકારવાની ક્ષમતા અલગ હોય, તો ઘણાની એટલી બધી પાવરથી શક્તિ હોય કે થોડાક મિનિટોમાં એક્સેપ્ટ કરી લે કે માણસ મૃત્યુ પામે, સ્વસ્થ થઈ જાય. હવે પછીની ક્રિયાઓ છે, હવે પછી જવાબદારીઓ છે, સમાજની અંદર જવાબદારી તો પડી થવાની જ નથી, તે સ્વીકારીએ. ઘણા વ્યક્તિને આપણે એવું બન્યું છે કે મૃત્યુ પછી પાગલ થઈ જાય, દવા લેવી પડે, ડિપ્રેશનમાં આવી જાય. તો અહીં દરેકની કેપેસિટી અલગ છે, દરેકના હૃદયના ભાવો વ્યક્ત કરવાની રીત અલગ છે મિત્રો. તો અહીં કવિએ કયો ભાવ છે, માંગલ્યનો ભાવ છે. તો અહીં લેખક બહુ ઝડપથી સ્વીકારી લે છે અને એટલે જ એ છેલ્લું દર્શન સ્વસ્થતાથી કરી શકે છે.